ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાંજ માટે ઠંડીમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ કાઠિયાવાડી રશિયા મુઠિયા બનાવીશું. જો તમારી પાસે ભાત કે ખીચડી વધેલી હોય તો એની આ એકદમ ટેસ્ટી એવી જૂની કાઠિયાવાડી વાનગી છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે એક બાઉલ લેશું, એમાં એક કપ ચણાનો લોટ લેશું. તો આ રેસિપીથી આપણે ચાર લોકો માટે રશિયા મુઠિયા બનાવી રહ્યા છીએ. એમાં આપણે બે ટેબલસ્પૂન ઘઉંનો લોટ, અડધી ટીસ્પૂન હળદર, બે ટીસ્પૂન ધાણા જીરું પાવડર, એક ચોથાઈ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. સાથે એક ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, તો ખીચડી કે ભાત જો મીઠાવાળા હોય તો એ રીતે તમારે ઓછું મીઠું ઉમેરવાનું. બે ટીસ્પૂન આદું મરચાં લસણની પેસ્ટ, કે તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ રીતે લસણ ન નાખો તો પણ ચાલે. એક ટીસ્પૂન અજમો મસળીને ઉમેરી દઈશું. અને અહીંયા મારી પાસે ભાત બચ્યા છે એક કપ જેટલા, તો ખીચડી બચી હોય મગની દાળ અને ચોખાની તો એ પણ ઉમેરી શકો છો. તો મેં એક કપ બાફેલા ભાત ઉમેરી દીધા અને એક કપ થી દોઢ કપ જેટલા મેથીના પાન. તો અહીંયા મેથી આપણે કટ નથી કરવાની, આ રીતે એના પાંદડા આખા જ રાખવાના છે એટલે બિલકુલ કડવા નહીં લાગે. એક ચોથાઈ કપ જેટલા આપણે ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો એકદમ સારી રીતે તો હળવા હાથે મસળી અને મિક્સ કરીશું. તો આ રીતે થોડીવાર તમે મિક્સ કરી રહેવા દેશો એટલે લોટ બંધાઈ જશે. આપણે ઉપરથી બિલકુલ પાણી નથી ઉમેરવાનું અને એકદમ હાથેથી મસળી અને એ રીતે પણ લોટ નથી બાંધવાનો. તો આ રીતે મેં એને મિક્સ કરી દીધું છે. હવે આપણે ઉપરથી એક ચપટી જેટલા ખાવાના સોડા, બેકિંગ સોડા અને એક ચોથાઈ ભાગ જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને સાથે એક ટીસ્પૂન જેટલો ગોળ કે ખાંડ ઉમેરી દઈશું. મેં અહીંયા ગોળ લીધો છે, મિક્સ કરી દઈશું. અહીંયા તમે ખીચડી કે ભાત લ્યો એ થોડા મસળી અને પછી જ ઉમેરવાના. તો આ રીતે મિક્સ થઈ ગયું છે. તો અહીંયા બિલકુલ પાણીની નહીં જરૂર પડે, થોડી વાર રહીને આવો લોટ સોફ્ટ થઈ જશે અને હવે તરત જ મુઠિયા બનાવીશું, નહીંતર આ લોટ વધારે સોફ્ટ થશે. તો આવો થોડો સોફ્ટ લોટ હોય ત્યારે હાથ પર થોડું તેલ લગાવી લેશું, હાથમાં એક ગોળા જેટલું મિશ્રણ લઈ લઈશું, એને સ્મૂથ કરી લઈશું આ રીતે અને એનો રોલ વાળી લઈશું. તો આ રીતે મુઠિયા, તો આ રીતે હાથમાં રોલ વાળી અને મુઠ્ઠીમાં આ રીતે તમારે એને થોડું હલકું દબાવવાનું એટલે આવો મુઠિયા જેવો શેપ આવી જશે. તો તમે જોઈ શકો છો. તો એ જ રીતે આપણે બીજા બધા મિશ્રણના ગોળા સ્મૂથ કરી અને આ રીતે રોલ વાળી તૈયાર કરી લઈશું. તો આ રીતે લગભગ 15-16 જેટલા મુઠિયા આવા બનશે. તમે એકદમ નાના નાના પણ મુઠિયા બનાવી શકો છો. તો મુઠિયા તૈયાર છે. હવે જે બાઉલ છે એમાં આ રીતે થોડો લોટ હશે, એમાં આપણે એક કપ દહીં, જો તમારી પાસે ખાટી છાશ હોય તો 3 કપ જેટલી ખાટી છાશ પણ લઈ શકો છો. તો આ રીતે એક કપ થોડું ખટાશવાળું હોય એવું દહીં લેવાનું અને આ રીતે વિસ્કરના મદદથી એકદમ ફેટી લેવાનું. ફેટાઈ જાય એટલે આપણે એમાં 2 કપ પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે. તો જે મિશ્રણ તળીએ છે થોડું, એમાં ચણાનો લોટ હશે અને એનાથી જે રશિયા મુઠિયાનો રસો છે એ જાડો થશે. સાથે એમાં 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મેં ફેટી એકદમ સ્મૂથ મિક્સ કરી દીધું છે. હવે આપણે એક કડાઈ લેશું અને હજી કડાઈ ગરમ નથી થઈ ત્યારે જ આપણે આ દહીંવાળું છાશવાળું મિશ્રણ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે એને ઉકાળીશું. તો સાથે મેં 1/4 કપ જેટલું વધારે પાણી ઉમેરી દીધું છે. અહીંયા રસો તમારે વધારે રાખવો હોય તો 1/2 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. 2 મિનિટ જેવું ઉકાળીશું એટલે આ રીતે ઉકળવા લાગશે. તો 2 મિનિટ જેવું મેં મીડિયમ હાઈ ફ્લેમ પર ઉકાળ્યું અને આ રીતે ઉભરો આવવા લાગે ત્યારે જ આપણે એમાં જે બનાવેલા મુઠિયા છે એ ઉમેરી દઈશું. મુઠિયા આ રીતે ઉકળે પછી છૂટા છૂટા તમારે ઉમેરવાના છે, નહીંતર જો મુઠિયાનું મિશ્રણ વધારે ઢીલું હશે તો એકબીજા સાથે મુઠિયા ચીપકી જશે. તો આ રીતે બધા જ મુઠિયા આ રીતે આપણે ઉમેરી દઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. મુઠિયાને આપણે 10 મિનિટ માટે પહેલાં બાફીશું. વચ્ચે તમારે 1-2 વાર ચેક કરવાનું, જો તમારી કડાઈ જાડા તળિયાવાળી ન હોય તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. આ રીતે મુઠિયા તમે જોઈ શકો છો ઉપર તરવા લાગ્યા છે. હજી આપણે એને 5 મિનિટ જેવા બાફીશું. તો મુઠિયાને અહીંયા તમારે 15-18 મિનિટ જેવું બફાતા લાગશે. તો રસો પણ એનો થોડો જાડો થશે. હજી 5 મિનિટ જેવું હું એને થવા દઈશ. 15 મિનિટ થાય એટલે આ રીતે
રસો છે જે છાશ આપણે ઉકળવા મૂકી હતી એ આ રીતે જાડી થઈ જશે. એક મુઠ્ઠીઓ લઈ આ રીતે ચેક કરી લઈશું તો અંદરથી એકદમ સારી રીતે બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો. સ્લો ફ્લેમ પર એને ઉકળવા દઈ બીજી સાઈડ આપણે એનો વઘાર કરી લઈશું. એના માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું અને 4 થી 5 લસણની કળીઓ ઝીણી કટ કરી ઉમેરી દઈશું. અહીંયા લસણ ન ખાતા હોય તો તમારે વઘારમાં એ નહીં વાપરવાનું. મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ગેસની આંચ બંધ કરી 2 સૂકા બોરિયા મરચાં ઉમેરી દઈશું. તો ગમે તે સૂકા મરચાં તમે લઈ શકો છો. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો અને બહુ ગરમ ન હોય ત્યારે આપણે એમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો મારે બાળકો ખાવાના છે એટલે મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું, પણ જો તમારે તીખું બનાવવું હોય તો નોર્મલ મરચું 1 ટીસ્પૂન જેટલું ઉમેરવાનું. તરત જ મિક્સ કરી આપણે વઘારને રસિયા મુઠિયા પર રેડી દઈશું, તો મરચું બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. મિક્સ કરીશું અને હવે એને 2 મિનિટ જેવું ઉકાળીશું. સાથે આપણે એમાં મીઠું એડજસ્ટ કરીશું. તો છાશમાં મેં બિલકુલ પહેલાં મીઠું નહોતું નાખ્યું એટલા માટે આપણે 1/2 થી 1/4 ટીસ્પૂન જેટલું, તો ભાતમાં મીઠું છે એટલે હું ધ્યાન રાખીને નાખી રહી છું, અને ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને તૈયાર છે. જો તમારે અહીંયા છાશ બહુ વધારે ખાટી હોય, દહીં ખાટું હોય, તો 1 ટીસ્પૂન જેટલો ગોળ કે ખાંડ તમારે ઉમેરી દેવાની અને 1 મિનિટ જેવું હું પાછું ઉકળવા દઈશ. તો હવે તમે જોઈ શકો છો રશિયા મુઠિયા એકદમ પરફેક્ટ એવા તૈયાર છે. જો આદુ મરચાં તમારા તીખા ન હોય તો તમારે અહીંયા લાલ કાશ્મીરી મરચોના જગ્યાએ નોર્મલ 1 થી 2 ટીસ્પૂન કે તીખું તમારા ઘરમાં ખવાતું હોય એ રીતે, અને જો દહીં ખાટું ન હોય તો ગોળ તમારે લાસ્ટમાં જે મેં ઉમેર્યો એ પણ ઉમેરવાની જરૂર નથી. અને મીઠું બરાબર એડજસ્ટ કરવાનું, એકદમ ટેસ્ટી એવા અને આ ગરમ ગરમ મુઠિયાને તમે સર્વ કરો. તો આ રીતે જો ક્યારે ભાત કે ખીચડી બચી જાય બપોરે તમે બનાવ્યા હોય તો આ સાંજના તમે ડિનરમાં એકદમ ગરમાગરમ ટેસ્ટી એવા રશિયા મુઠિયાને સાલડ અને પાપડ સાથે સર્વ કરી શકો છો. તો રશિયા મુઠિયા જો તમે ક્યારેય આ કાઠિયાવાડી વાનગી પહેલાંના લોકો બહુ બનાવતા, પણ જો ન બનાવી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા મુઠિયા તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.